મિત્રો હાલના જે સમીકરણો છે ને મારી સમજની તો બહાર છે કારણ કે ભારતના બધા ધર્મો બધા સમુદાયો અને બધા સંપ્રદાયો જો એક એક દિવસ પણ ભારત બંધનું એલાન કરે ને તો આખા વર્ષમાં કદાચ ભારતને ચાલુ રહેવા માટે એક દિવસ પણ ના મળે કારણ કે આપણા દેશમાં એટલા બધા ધર્મ અને જાતિઓ જે છે કહેવાય ને કે વિવિધતામાં એકતા છે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે મોર પીછે રળિયામણો છે એવી જ રીતે આપણો દેશ આપણાથી રડિયામણો છે

આ તો કેવી અનામત કે જે અંદર અંદર ઝઘડા કરાવે અને જે પણ તત્વ આ કરે છે એ ના તો કોઈ દિવસ પથ્થર મારતા દેખાય છે કે ના કોઈ દિવસ લાકડી ખાતા દેખાયા છે બસ સળગાવીને દૂર ઉભા રહીને તમાશો જુએ છે પેલું આપણા નાના હતા અને દિવાળીમાં નહીં બોમ્બ સળગાવીને દૂર જતા રહીએ અને કાન પર હાથ રાખીને બોમ્બ ફૂટવાની રાહ જોઈએ એક્ઝેક્ટલી એવી રીતે આ જે પણ તત્વો આ જાતિવાદનું દૂષણ ફેલાવી રહ્યા છે એને ના તો આપણી જાતિથી મતલબ છે ના આપણા ધર્મથી મતલબ છે ના તો આપણા ભગવાન માત્ર એમનો રાજનીતિનો રોટલો શીખવો છે જોકે રાજનીતિમાં મને વધારે ખબર નથી પડતી પણ એટલી ખબર છે કે આમ ને આમ જો ચાલ્યા રાખ્યું ને તો ભારતના દરેકે દરેક રાજ્યની સ્થિતિ કાશ્મીર જેવી ચોક્કસ થઈ જશે ભાગલા પાડો ને રાજ કરો આ શું યોગ્ય છે અને આ તો કેવો જ અતિવાદ આપણા જ પૈસે બનાવેલા રોડ રસ્તા અને બસોને આપણે નુકસાન કરીએ સરકારી તંત્ર તો કાલે પાછું ઊભું થઈ જશે પાછા નવા રોડ રસ્તા બની જશે નવી બસો ઊભી થઈ જશે પણ એ સામાન્ય માણસનું શું કે જેણે પોતાનું પેટ કાપીને હપ્તા ભરીને ટુ વ્હીલર વસાવ્યું હતું ને એ બળીને ખાક થઈ ગયું અનામત જો હોવી જોઈએ ને તો બે રીતની હોવી જોઈએ દરેકે દરેક વેપારી એ પોતાની મારી જાતિ પણ જાતિના વ્યક્તિ સાથે એમની સાથે કોઈ પણ પ્રકારના સામાનની લે વેચ કરીશ નહીં ડૉક્ટરનું પણ એવું હોવું જોઈએ કે ભાઈ મારી જાતિ સિવાયના કોઈ પણ ડોક્ટર પાસેથી હું તબીબી સારવાર લઈશ નહીં લોહીમાં પણ મારા સમાજનું અને મારી જાતિના માણસનું જ લોહી મને ખપરે સરહદ પર પણ એવું રાખો કે ભાઈ સરહદ પર પહેલા પાંચ આ જાતિના જવાનો લડવા જાય પછી આપ જાતિના પાંચ જવાનો લડવા જાય અને પછી પાછી પેલી જાતિના પાંચ જવાનો લડવા જાય કાં તો પછી આ રીતની હોવી જોઈએ કે ખરેખર જરૂરિયાત મંદને મદદ થવી જોઈએ ભણતર માં અનામત નહીં પરંતુ જરૂરિયાત મંદને મફત ભણતર હોવું જોઈએ નિરાધારને છત મળવી જોઈએ ગરીબોને પોષણયુક્ત આહાર મળવો જોઈએ મહિલાઓને સુરક્ષા હોવી જોઈએ એટલે અનામત છે ને એ સામાજિક દ્રષ્ટિએ નહીં પરંતુ સમાજમાં એક સ્તરની દ્રષ્ટિએ હોવી જોઈએ આપણે લોકો જ વાતો કરીએ છીએ ને પાછા કે યાર પેલું યુકે ને યુએસ તો જોવો કેટલું આગળ છે અને આપણો ભારત કેટલો પછાત દેશ છે પણ એ લોકો આગળ જ હોય ને કારણ કે એ બધા દેશો ક્યારેય બંધ નથી રહેતા ભાઈ એટલે જે આ જાતિવાદનું જે દૂષણ છે ને કે જેણે અત્યારે આખા દેશમાં ભરડો લીધો છે એમાંથી બહાર નીકળીએ જાતિવાદનો ન તો ભાગ બનીએ ન તો ભોગ બનીએ પણ એક માણસ તરીકે આપણા રાજ્યને અને આપણા દેશને સશક્ત બનાવવામાં મદદરૂપ થઈએ જય ભારત જય જય ગરવી ગુજરાત